નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. ગુજરાતના નવા મંદિરો 2023ના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઉંટવા ગામ ખાતે, જે અહીંયા શ્રી હનુમાનજી દાદા તથા બાવાજી મહારાજનું ખૂબ જ સુંદર મંદિર નવા નિર્માણ થયા છે. જેના દિવ્યાતિ દિવ્ય અને ભવ્યાતિ ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે યોજાઈ રહ્યો છે, જેના ભાગરૂપે આજે દ્વિતીય દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. આપણી સાથે હાલ જશુભાઈ પટેલ હાજર છે, તે આપણને સંપૂર્ણ વિગત આ મંદિરના ઇતિહાસ વિશે તથા કાર્યક્રમની માહિતી આપશે. થેન્ક યુ. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? મારું નામ જસવંતભાઈ વાડીલાલ પટેલ. જસવંતભાઈ, આ મંદિર કઈ જગ્યાએ નિર્માણ થયું છે, કોનું મંદિર છે? આ મંદિર ગુજરાતની અંદર મહેસાણા જિલ્લાની અંદર તાલુકો કડી જિલ્લો મહેસાણા ઉંટવા ગામના આવેલું છે, અને બાવાજી અને હનુમાનજીનું મંદિર છે. આ મંદિરનો શું ઇતિહાસ છે? આ અમારા ઇતિહાસ છે, બાવાજી મહારાજ વર્ષો પહેલાં અમારા એ સંત ગિરનારથી આવેલા અને અહીંયા એમની પરચા બતાવેલા, જેથી એમને આ અમેરિકા ઓસ્ટ્રેલિયા કેનેડાની અંદર એમને પરચા બતાવેલ, લોકોને દિલમાં વસી ગયા છે. બાવાજી મહિમાનો શું બાવાજીનો શું મહિમા છે, ક્યારનું આજે છે બાવાજી અહીંયા હતા? અહીંયા એમને અમારી જોગણીઓની અંદર જે જોગણીઓની જે જે ટાઈમે જોગણીઓ કપલ લેતા હતા ને, એ વખત એમને ખુદ એમનું બલિદાન આપ્યું છે, એ અમારો પરચો છે. આ નવીન મંદિર બનાવવાની પ્રેરણા આપને કેવી રીતે મળી? નવીન મંદિર બનાવવાની પ્રેરણા અમારા યુએસએ રહેતા ભાઈઓ, ગામના રહેતા ભાઈઓએ એવું વિચાર્યું કે ભાઈ આપણો મોટો ગુરુ આપણા ચમત્કારી છે, તો એમ કે આપણે નવું ઘર આપણું બનાવીએ તો ગુરુનું કેમ ના બનાવીએ, એવું પ્રેરણાથી લોકોએ અમારા વિદેશ રહેતા લોકોએ એટલું બધું દાન આપ્યું કે અમે મંદિર અદ્ભુત બનાવીએ. કેમ અહીંયા આજે શું કાર્યક્રમનું આયોજન છે, કેટલા દિવસનો કાર્યક્રમ છે? અહીંયા 3 દિવસનો કાર્યક્રમ છે, એની અંદર પહેલા દિવસે ગરબા છે, બીજા દિવસે ડાયરો છે, શોભાયાત્રા છે, અને છેલ્લા દિવસે 12/39 પાન પ્રતિષ્ઠા પૂર્ણ થશે. યજ્ઞ પૂજનનું ક્યારથી શરૂઆત કરવામાં આવે? 21 તારીખ છે. શોભાયાત્રામાં શું શું આયોજનો કરવામાં આવે? શોભાયાત્રાની અંદર બગીઓ હતી, ટ્રેક્ટર હતા, બેન્ડવાજા હતા, લાઈવ હતું, અને એની અંદર લોકોને ઠંડા પીણા પાણી એ બધું આપવામાં આવ્યું હતું. આ મંદિર કેવી રીતે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બની રહેશે નવું? એ આના અમે તો ગામનું અને વિદેશ રહેતા એનું ભાઈઓનું એવું કહે છે કે આપણે જેમ બને એમ એને એટલું બધું પ્રચાર કરી દે કે આનું મન આ મંદિરને આગળ લઈ જઈએ અને આના શ્રદ્ધાનું કેન્દ્ર એટલું બધું બનાવીએ કે ભાઈ લોકોના વસમાં દિલમાં વસી જાય એમ બાવાજી મહારાજ.